જુનાગઢ ગરવા ગિરનારની ગોદમાં આવેલ કોમી એકતાનું પ્રતિક એવી ઉપલા દાતારની જગ્યાએ બ્રહ્માનંદ વિઠ્ઠલ બાપુની દૂરલોટ વિધિ કરાઈ હતી. જુનાગઢ ગિરનાર ક્ષેત્રમાં આવેલા જમય લશા દાતાર ઉપલા દાતારની જગ્યાના મહંત વિઠ્ઠલ બાપુ બ્રહ્માલીન થતા તેમની સમાધિ પર આજરોજ ધૂળ અને લોટ વિધિ કરવામાં આવી. પૂજ્ય વિઠ્ઠલ બાપુ દેવલોક પામતા તેમના સ્થાને ઉપલા દાતારની જગ્યાના મહંત તરીકે ભીમ બાપુની ચાદર વિધિ કરવામાં આવી, તેમજ દાતારની જગ્યાએ આવેલા કમાલશા બાપુની જગ્યાના મહંત તરીકે કિશોરભાઈની ચાદર વિધિ કરવામાં આવી અને ઉપલા દાતારની નીચે આવેલી જગ્યાએ મુન્નાભાઈને વિધિવત સોંપવામાં આવી. આ કાર્યક્રમમાં ગિરનાર ક્ષેત્રના મહામંડલેશ્વર ભારતી બાપુ, પૂજ્ય શેરનાથ બાપુ, મહાદેવગીરી બાપુ, શૈલજા દેવી તેમજ બુદ્ધગીરી બાપુ, દાતારની જગ્યાના મહંત ભીમ બાપુ તેમજ બહોળી સંખ્યામાં ભક્તજનો હાજર રહ્યા હતા. જુનાગઢ ભવનાથ તળેટીમાં ગિરનાર ક્ષેત્રમાં ગિરિમાળામાં આવેલું સિદ્ધ તીર્થસ્થાન દાતાર, આ દાતારમાં પૂર્વે જ્યાં પટેલ બાપુએ સેવાની જ્યોતને જ્વલંત રાખી હતી એવા આ સિદ્ધ સ્થાનમાં આપણા સૌની વચ્ચે ગુરુવારના રોજ અહીંના મહંત ભંડારી વિઠ્ઠલ બાપુનું કૈલાસ ગમન નિધન થયું. સેવક સમુદાય અને સાધુ સમાજમાં ઘેરો પ્રત્યાઘાત થયો. પરંપરાગત વિઠ્ઠલ બાપુની સમાધિ પટેલ બાપુની સમાધિની બાજુમાં દાતારની પવિત્ર ભૂમિમાં આપવામાં આવી. જોકે આ પરંપરાના મહંત ભંડારી દાતારની જવાબદારી સંભાળ્યા પછી નીચે આવતા નથી. વિઠ્ઠલ બાપુએ 28-30 વર્ષ સુધી દાતારમાં ઉપર રહી અહીંની પરંપરાને જ્વલંત રાખી પૂજા અને સેવાનું કાર્ય કરતા રહ્યા વિઠ્ઠલ બાપુ. વિઠ્ઠલ બાપુની સમાધિના આ કાર્યમાં સૌ સંતોએ સાથે મળી સેવક સમુદાયે સમાધિ આપી. આજ રોજ જ્યારે સમાધિને ભોગ આપ અને ધોલરોટ કરવામાં આવી રહ્યો છે ત્યારે ગિરનાર મંડળને આમંત્રણ આપી અહીંયા સૌ સંતોની ઉપસ્થિતિમાં આપણા સૌના મહામંડલેશ્વર અને સૌનું જાણીતું નામ એવા 1008 ભારતી બાપુ, સમસ્ત અમારા ગિરનાર મંડળના સાધુ સમાજો, જૂનાગઢના આગેવાનોમાં ભીખાભાઈ જોશી, યોગીભાઈ પઢિયાર, અન્ય પત્રકાર મિત્રો તથા સેવક સમુદાયની બોળી હાજરીમાં આજે સૌ સાથે મળી દાતારની આરાધના અને પ્રાર્થના કરી રહ્યા છીએ અને આ પરંપરાને હરહમેશને માટે ચેતન રાખવા માટે અહીંની જે જવાબદારી સોંપવામાં આવી છે એવા ભીમ બાપુ અહીંના ભંડારી અને મહંતની નિયુક્તિ કરી છે. અહીંયા મશાલ સંભાળવામાં આવે છે અને મશાલની જવાબદારી અને બીજા આસિસ્ટન્ટ તરીકે કિશોર મહારાજની નિયુક્તિ કરી છે. અહીંયા દાતારનો ડેલો જે નીચે આવેલો છે એની જવાબદારી મુના મહારાજને આપવામાં આવી છે. આવો આ બંને અને ત્રણે સંતો સાથે મળી દાતારની સેવાને જો જગાડતા રહે અને સદૈવ સેવાનો લાભ લેતા રહે, સેવક સમુદાયનો સાથ અને સહકાર રહે. સંતો પણ આ સંતોની સાથે છે. આપણા સૌની સદ્ભાવના વિઠ્ઠલ બાપુની ચેતનાની કલ્યાણ કરે એ જ પ્રાર્થના સાથે આપ સૌને આદેશ જય દાતાર. હું યોગેન્દ્રસિંહ એટલે કે યોગી પઢિયાર, સરકાર નિયુક્ત ટ્રસ્ટી શ્રી દાતાર ટ્રસ્ટ, આજરોજ અહીંના મહંત શ્રી વિઠ્ઠલ બાપુ બ્રહ્મલીન થયા અને ગુરુવારે એમની સમાધિ આપવામાં આવી અને આજે અહીંયા સાધુશાહીના નિયમ મુજબ ત્રીજે દિવસે ધૂરલોટનો જે કાર્યક્રમ હોય એ કાર્યક્રમમાં સમસ્ત ગિરનાર મંડળના સંતો કે જેમાં મહામંડલેશ્વર શ્રી ભારતી બાપુ, શ્રી શેરનાથ બાપુ, શ્રી મહાદેવગીરી બાપુ, બુદ્ધગીરી બાપુ, શૈલજા દેવી સહિતના સમસ્ત ગિરનાર મંડળના સંતો અહીંયા પધાર્યા છે અને એ બધાને પ્રસાદનો કાર્યક્રમ છે. પૂજ્ય વિઠ્ઠલ બાપુએ પટેલ બાપુમાંથી પ્રેરણા લઈને સેવાની જ્યોત અહીંયા સદાય પ્રજ્વલિત રાખી અને ઉત્તરોત્તર ખૂબ આ જગ્યાની પ્રગતિ કરી છે. એવી ને એવી પ્રગતિ અહીંના નવનિયુક્ત મહંત એટલે કે ભંડારી શ્રી ભીમ બાપુ અને મસાલચી તરીકે જેમની વરણી કરવામાં આવી છે કિશોરભાઈ અને નીચેની જગ્યાનો જે વહીવટ સંભાળવાના છે મનુભાઈ કે જેને મુન્ના બાપુ તરીકે ઓળખવામાં આવે છે, એ બધા જ સાથે મળીને ઉત્તરોત્તર આ જગ્યાનો
વિકાસ કરે અને ભોજન પ્રસાદ આ જગ્યા એવી છે કે જે માગે અને આપે એનું નામ દાતાર ભગવાન. અને હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક સમી આ જગ્યા છે. અહીંયા નાત જાતના ભેદભાવ વિના કોઈ પણ લોકો આવે એને દર્શન અને ભોજન પ્રસાદ સતત મળતો રહે, બસ એ જ અભ્યર્થના. મનીષ દાકી સાથે પરેશભાઈ કે બુદ્ધભટ્ટી, NS ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ.